ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કરીને ભાજપે પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. ઉત્તર ગુજરાતની ચાર બેઠકોમાંથી સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલવામાં આવતા નવા ઉમેદવાર સામે વિરોધ શરૂ થયો છે. બીજી તરફ પાટણ, બનાસકાંઠા અને મહેસાણા બેઠક પર ઉમેદવારની પસંદગીને લઈને કાર્યકરોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. તેથી કાર્યકરોના વિરોધને ડામવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની સૂચના મુજબ ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે. ભાજપના ઉત્તર ઝોનના પ્રદેશ મહામંત્રી રજની પટેલે વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. હાલની પરિસ્થિતિ આગામી દિવસોમાં સુધરી જવાનો પ્રદેશ મહામંત્રીએ દાવો કરી તમામ બેઠકો 5 લાખની લીડથી જીતવા માટે વિશેષ આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું. છવ્વીસ લોકસભા બેઠક ઉપર 5 લાખની લીડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, પરંતુ હાલમાં જે પરિસ્થિતિ છે તે ભાજપ માટે સારી નથી. સંગઠનની વાત કરવામાં આવે તો હવે આ તમામ જે ઘટનાઓ ઘટી રહી છે તેને લઈને સંગઠન હવે મેદાનમાં આવ્યું છે. સંગઠનનું ખાસ પ્લાનિંગ છે જે વિરોધ વંટોળ છે તેને દબાવવાનો, આ ઉપરાંત જે પણ લોકો નારાજ છે તે લોકોને મનાવી દેવાનો. સંગઠન મહામંત્રી રજની પટેલ આપણી સાથે ખાસ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું. લોકસભાની ચૂંટણી નજીક છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં લઈને સંગઠનની કામગીરી હાલમાં કઈ રીતની? જો ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને ખૂબ વ્યવસ્થિત રીતે સંગઠન એ પાર્ટીનું વર્ષોથી ચાલતું આવ્યું છે, એટલે સંગઠનના આધાર પર છેક નીચે સુધીની વ્યવસ્થાઓને ગોઠવીને આ એક ચૂંટણી નહીં, તમામ ચૂંટણીઓમાં નીચે સુધી જઈ અને પ્રજાજનોને મળવું, એમને વાત કરવી અને ભારતીય જનતા પાર્ટી માટે મતદાન કરાવવું, એ હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કામ કર્યું છે. અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ સતત પ્રજાની વચ્ચે રહીને, એવું નથી કે ફક્ત ચૂંટણી આવે અને અમે પ્રજાજનો વચ્ચે જઈએ, સતત સેવાહી સંગઠનના માધ્યમથી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા પાર્ટીના અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબની સતત સૂચનાથી કાર્યકર્તાઓની વચ્ચે રહીને સતત લોકોના કામો, સરકારી યોજનાઓનો લાભ એમના સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થાઓ આ બધું કરતા આવ્યા છે. અને એટલે સંગઠનની નીચે સુધીની ગોઠવણથી, પેજ સમિતિ સુધીની ગોઠવણથી પ્રજાજનો અને મતદારો પાસે જઈ અને અમે અમારો જે લક્ષ્યાંક છે એ પ્રકારે મત ચોક્કસ અંકે કરીશું. લક્ષ્યાંકની વાત કરવામાં આવી તો સીઆર પાટીલે પણ 5 લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે તમામ બેઠકોને જીતવા માટે. ઉત્તર ગુજરાતના પ્રભારી પણ છો, ઉત્તર ગુજરાતમાં 4 બેઠકોનો સમાવેશ થાય છે. વર્તમાન પરિસ્થિતિ અત્યારે ભાજપ માટે સારી નથી, તો 5 લાખનો ટાર્ગેટ કઈ રીતે એચીવ કરવામાં આવશે? જો ભારતીય જનતા પાર્ટી ભૂતકાળમાં પણ 2 વખત 26માંથી 26 બેઠકો જીત્યું છે, આ વખતે અમારા ટેકનોક્રેટ પ્રમુખ માનનીય પાટીલ સાહેબે ટેકનોલોજીના ઉપયોગ સાથે કઈ રીતે નીચે સુધી પ્રજાજનો સુધી જવું અને મહત્તમ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફે થાય એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી એનું સુંદર માર્ગદર્શન કર્યું છે. પેજ સમિતિ સુધીની વ્યવસ્થાઓ છે. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ, જેમને દેશનો પ્રત્યેક વ્યક્તિ દિલથી ચાહે છે, ઈચ્છે છે કે ત્રીજી વખત ભૂતકાળના બધા જ રેકોર્ડોને બ્રેક કરીને ફરી એક વખત માનનીય નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બને, નવા ભારતના સંકલ્પથી લઈને આત્મનિર્ભર ભારત અને હવે વિકસિત ભારત સુધીની યાત્રા માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે આ દેશ જોવાનો છે ત્યારે પ્રત્યેક મતદાર એ નરેન્દ્રભાઈને મતદાન કરવાનો છે એ ચોક્કસ છે. આજે સામાન્ય કોઈ પણ મતદારને અમે પૂછીએ તો એ તરત જ કહે છે કે હું તો મોદી સાહેબને જ મત આપીશ. આ પ્રકારની સ્થિતિ જ્યારે સમાજમાં હોય અને પાર્ટીનું આવડું મોટું વિશાળ સંગઠન, સંગઠનના કાર્યકર્તાઓ છેક નીચે સુધી વ્યવસ્થા કરવાના હોય, અનેક લોકોએ આ સરકારની વ્યવસ્થાઓથી પોતાનું જીવન ધોરણ સુધાર્યું હોય, ત્યારે એ બધા જ લોકો ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન કરશે અને ખૂબ યોજનાપૂર્વક અમે મતદાન કરાવીને આ વખતે પ્રત્યેક સીટ 5 લાખથી જીતવાનો જે અમારો લક્ષ્યાંક છે એમાં ફક્ત કહેવાથી નહીં, યોજનાપૂર્વક, ગણતરીપૂર્વક એમાં નીચે બૂથ સુધી જઈને બૂથનો પ્રત્યેક પેજ સમિતિનો કાર્યકર્તા એ કામે લાગશે, એને મતદાન કરાવશે અને અમે એ રીતે જીતીશું. વાત અત્યારે વર્તમાન પરિસ્થિતિની કરવામાં આવે તો અનેક બેઠકો ઉપર વિરોધ છે,
તમારા ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપના જ લોકોનો વિરોધ છે. આખું જે વ્યવસ્થિત કરવામાં આવશે, માહોલ કઈ રીતનો વ્યવસ્થિત કરવામાં આવશે, કેટલા દિવસની અંદર બધું થાળે પડી જશે, લોકોને સમજાવી દેવામાં આવશે? મેં કહ્યું એમ, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ એક વિચારને લઈને આગળ વધવા વાળો કાર્યકર્તા છે, દેશ માટે કામ કરવા વાળો કાર્યકર્તા છે. વિઝનરી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ આ દેશને જે પ્રકારે આગળ લઈ જઈ રહ્યા છે એમાં પૂરી શ્રદ્ધાથી કામ કરવા વાળો કાર્યકર્તા છે. એટલે તમામ સીટો અમે 5 લાખથી જીતવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ અને ચોક્કસ એમાં અમે પરિણામ લક્ષી જઈશું. ચોક્કસથી. આ હતા રજનીભાઈ પટેલ કે જેઓ ઉત્તર ગુજરાતની ખાસ જવાબદારી સંભાળી રહ્યા છે. ત્યારે હાલમાં વર્તમાન પરિસ્થિતિમાં જે સંજોગો સર્જાયા છે તે સંજોગો પણ ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે અને તમામ બેઠકો 5 લાખની લીડથી, વધારે ને લીડથી જીતવામાં આવશે. કેમેરા પર્સન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, ગાંધીનગર.